સુરત શહેરમાં દિવસે દિવસે ગુનાખોરીનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. પોલીસની ઢીલી પકડના કારણે ગુનેગારો બેફામ બન્યા છે, જેનો ભોગ સામાન્ય જનતાએ બનવું પડી રહ્યું છે. આવું જ કંઈક બન્યું છે સુરતના પાંડેસરા વિસ્તારમાં. વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળેલા યુવકને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી લૂંટ ચલાવવામાં આવી હતી. મોર્નિંગ વોક પર નીકળેલા યુવક પાસેથી રોકડા રૂપિયા 100 અને મોપેડની લૂંટ ચલાવી 3-4 જેટલા આરોપીઓ ફરાર થઈ ગયા હતા. લૂંટની ઘટના અંગે પાંડેસરા પોલીસ દ્વારા ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી. દરમિયાન પાંડેસરા પોલીસે માહિતીના આધારે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પસાર થઈ રહેલા 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા. 3 શખ્સો પાસેથી મળી આવેલ મોપેડ અંગેની પૂછપરછ કરતા મોપેડ લૂંટ કરી હોવાની કબૂલાત કરી હતી. ઉપરાંત આરોપીઓની ઉડાણપૂર્વકની પૂછપરછમાં તેઓ પાસેથી અન્ય 2 મોપેડ પણ મળી આવી હતી, જે મોપેડ પણ સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ચોરી કર્યા હોવાની કબૂલાત કરતા પાંડેસરા પોલીસ ચોપડે નોંધાયેલ વાહન ચોરીના 2 ગુનાના ભેદ ઉકેલી કાઢ્યા હતા. પાંડેસરા પોલીસે લૂંટના ગુનામાં આરોપી રંજનીશ ઉર્ફે લંબુ રાજભર અને વિદેશ ઉર્ફે આરબી ખટરા સહિત 1 સગીર વયના આરોપીની ધરપકડ કરી હતી. આરોપીઓની વધુ પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે તેઓની ગેંગમાં ગુડ્ડુ નામનો ઇસમ પણ સામેલ છે, જે ઇસમને પણ પાંડેસરા પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો. આરોપીઓ પાસેથી 3 જેટલી મોપેડ અને મોબાઈલ તેમજ રોકડ રકમ મળી કુલ 95,000થી વધુની મત્તાનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. પાંડેસરા પોલીસ વિસ્તારમાં અલથણ ખડી પર કેટલાક રાહદારી મોર્નિંગ વોક કરવા નીકળે છે. સદર મોર્નિંગ વોકમાં એક ફરિયાદી પોતે મોપેડ સાથે નીકળેલા ત્યારે 3 ઇસમોએ આવી તેમને ચપ્પુ બતાવી અને તેનું એક્ટિવા તથા તેની પાસેના 100 રૂપિયા લૂંટી લઈ લૂંટ આચરેલ હતી. જે મતલબની ફરિયાદ પાંડેસરા પોલીસને મળી, જેના આધારે પાંડેસરા પોલીસને ગુનો દાખલ કરી સદર આરોપીઓને પકડવાનો પ્રયત્ન કરે અને સીસીટીવી તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે આરોપીઓને પકડીને પાડતા સદર મુદ્દામાલ રિકવર કરેલ અને 3 આરોપીઓને પકડી પાડી જેલ હવાલે મોકલી આપેલ છે. સદર ગુનાનું ઇન્વેસ્ટિગેશન પાંડેસરા સેકન્ડ PIM હુદરડાઉ કરી રહેલ છે અને આરોપીઓ પાસેથી સંપૂર્ણ મુદ્દામાલ તેમજ રોકડ રકમ જમા કેશ લેવામાં આવી છે અને મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. સર, આરોપીઓના નામ શું છે અને આરોપીઓમાં રજનીશ છે તથા વિઘ્નેશ ઉર્ફે આરબી છે તથા ગુડ્ડુ પાંડે છે, જે વોન્ટેડ છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે. સર, આ રીતના લૂંટની ઘટનાને અંજામ આપવાનું કારણ શું રહેતું હતું? મોજશોખ વ્યક્તિગત રીતે પ્રાથમિક જોતા મોજશોખના માટે તેઓ લૂંટ કરતા હોવાનું જણાય આવે છે.